નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેજે ટ્યુશન ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું પારુલ બાબરિયા. જો તમે આ ચેનલ પર નવા હો તો આને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા નવા વિડીયો સમયસર મળતા રહે. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ વધુમાં વધુ કરજો, જેથી તેમને પણ ભણવામાં મદદ મળી રહે. આપણે લાસ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 15ના આર્થિક વિકાસના કેટલાક સવાલોનો જવાબ મેળવ્યો હતો. હવે આપણે આજે આગળ વધીએ, ધોરણ 10ના વિષય સામાજિક વિજ્ઞાનના આગળ વધીએ નવા પ્રશ્ન તરફ, પાર્ટ 3. તો આજનો નવો પ્રશ્ન છે તમારો 8મો પ્રશ્ન, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ, ચર્ચો. તો આપણે લાસ્ટ વિડીયોની અંદર ઉત્પાદનના સાધનોનો અભ્યાસ મેળવ્યો હતો. જો તમે વિડીયો ન જોયો હોય તો જરૂર જોજો, જેના આધારે તમને આગળના પ્રશ્નોનો જવાબ સરળતાથી સમજી શકાય. તો જોઈએ એના જવાબ. પહેલો તેનો મુદ્દો, અમર્યાદિત જરૂરિયાતો. તો આપણા ઉત્પાદનના સાધનો 4 છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કે નિયોજક, બરાબર. તો આ જે સાધનો છે તેની ફાળવણી આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કે લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ તેનો જવાબ મેળવવાનો છે. તો પહેલા મુદ્દાની ચર્ચા કરીએ. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કદી અંત આવતો નથી. કે માનવી એક સામાજિક પ્રાણી છે, તેથી સમાજમાં તેને જરૂરિયાતો પૂર્ણ થતી નથી. માનવીની જવાબદારીઓ અમર્યાદિત છે, એની જરૂરિયાતો પણ અમર્યાદિત છે. એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો તો વારંવાર તેણે સંતોષવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. તેની જો એક જરૂરિયાત સંતોષાય તો તેને તરત બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, અને બીજી જરૂરિયાત ઉદ્ભવે તો તેની ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે માનવીની જરૂરિયાતનો કદી પણ અંત આવતો નથી. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાત તેની અમર્યાદિત બને છે. કે જ્યારે વ્યક્તિ પાસે મોબાઈલ ન હોય તો તેને મોબાઈલની ઈચ્છા થાય છે અને તે જરૂરિયાત સંતોષે છે. ત્યારબાદ મોબાઈલ આવી ગયા પછી તેને લેપટોપની જરૂરિયાત ઉદ્ભવે છે, અને લેપટોપની જરૂરિયાત સંતોષાયા પછી તેને ગાડીની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે એક પછી એક આમ અલગ અલગ ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો જાય, જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય, તેમ તેમ માનવીને તે જરૂરિયાત સંતોષવા તરફ તે પ્રયાણ કરે છે. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તો આવી અમર્યાદિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણી પાસે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. તો ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી તે જરૂરિયાતોને પણ મર્યાદિત રાખવી જોઈએ. જોઈએ બીજો મુદ્દો, જરૂરિયાતોનો અગત્ય અનુક્રમ. તો અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો આપણી પાસે મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી જરૂરિયાતોને અગત્યક્રમ અનુસાર સંતોષવી પડે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણી જરૂરિયાતો તો ઘણી બધી છે. આપણે પોતે વિચારીએ કે મારે કઈ વસ્તુની જરૂરિયાત છે તો તેનું લાંબુ લિસ્ટ બને છે. પરંતુ તે લાંબા લિસ્ટમાંથી એવી કઈ જરૂરિયાત છે જેના વગર આપણને ચાલવાનું નથી? તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકની જરૂરિયાત છે, કપડાની જરૂરિયાત છે, મકાનની જરૂરિયાત છે, જેના વગર આપણને ચાલવાનું નથી. તો આને અગત્યક્રમ, એટલે કે આના વગર આપણને નહીં ચાલે તો તેને પ્રથમ ક્રમ ખોરાક, મકાન અને કપડાને આપણે આપી શકાય, અને તેના મુજબ તેને સંતોષવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. જે જરૂરિયાત સૌથી વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે, અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો. એટલે એવી જરૂરિયાતો જેના વગર આપણને ચાલી નહીં શકે તેવી જરૂરિયાતોને પ્રથમ ક્રમ આપીને તેને પહેલા સંતોષવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. ત્યારબાદ બીજી બધી પ્રવૃત્તિઓને સંતોષવા માટેના પ્રયત્ન થવા જોઈએ. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યક્રમ નક્કી કરવો પડે છે. આગળ જોઈએ તેનો ત્રીજો મુદ્દો, મર્યાદિત સાધનો. તો કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. તો આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે તો તેમાં સૌથી મહત્વના કુદરતી સાધનો અને માનવ સર્જિત સાધનો છે, એટલે કે માનવીય સંપત્તિ છે, તે આપણા ઉત્પાદનના સૌથી અગત્યના સાધનો છે. તો આ સાધનો આપણી પાસે મર્યાદિત છે, તેથી તેનો ઉપયોગ પણ કરકસર પૂર્ણ કરવો પડે, અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે. જેમ કે પાણી પણ કુદરતી સાધન સંપત્તિ છે, તો તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ. જળ જ આપણું જીવન છે, તેથી આપણી પાસે જે ઉત્પાદનના કુદરત તરફથી જે સાધનો મળે છે, માનવ સંપત્તિ છે, તો તેનો વપરાશ યોગ્ય અને કરકસર પૂર્ણ કરવો જોઈએ, તેનો બગાડ કદી પણ ન કરવો જોઈએ. આગળ જોઈએ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ.
તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગ ધરાવે છે। એટલે આપણી પાસે કોઈ કેવું સાધન હોય જેનો એક જ વખત એટલે કે એક જ અર્થમાં ઉપયોગ ન કરી શકાય, બીજા ઘણી વખત ઘણી બધી બાબતોમાં અલગ અલગ તેનો ઉપયોગ કરી શકાય, તો તેને અનેક ઉપયોગો ધરાવે છે તેવું કહી શકાય। તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય। ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમને વધુ સમજ પડે। જેમ કે ખેતી લાયક જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી કે અન્ય પાકો લઈ શકાતા નથી, એ જમીનના અન્ય ઉપયોગો જતા કરવા પડે છે। એટલે કે આપણી પાસે એક જમીન છે, ખેતી લાયક જમીન જેના પર આપણે પાક વાવવાના છે, તો હવે આપણે અલગ અલગ પાક એક જ જમીન પર એક સાથે વાવી શકતા નથી। એટલે કે આપણે ઘઉં પાક એટલે કે ઘઉંનો પાક આપણે લેવાનો નિર્ણય કર્યો હોય તો તેની સામે આપણે શેરડી કે કપાસ તો એ પાકો જતા કરવા પડે છે, કે તમે નક્કી કર્યું કે કપાસ વાવવું છે તો બાકીના પાકોને તમારે જતો કરવો પડે છે। એટલે કે એક વિકલ્પની પસંદગી કરીને બાકીના જે વિકલ્પો જતા કરવા પડ્યા છે તેમાંથી તમને જે લાભ થવાનો હતો તે પણ તેની સાથે જવાનો છે। તેથી કહી શકાય કે આ વૈકલ્પિક ઉપયોગ છે। આમ ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગ છે, પરંતુ આ ઉપયોગ કેવા છે, વૈકલ્પિક છે। એટલે એક જ સમયે એક જ વસ્તુના અનેક ઉપયોગ આપણે એક સાથે તેનો લાભ લઈ શકતા નથી। એક જ સમયે એક જ વસ્તુના લાભ લેવાતો હોવાથી બાકીના જે લાભો જતા કરવા પડે છે તેના વૈકલ્પિક ઉપયોગો કહી શકાય। નવમો પ્રશ્ન જોઈએ, બજાર પદ્ધતિનો પરિચય આપો। તો બજાર પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણીની એક પદ્ધતિ છે, તેને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બજાર પદ્ધતિને આપણે બીજે મૂડીવાદી પદ્ધતિ તરીકે આપણે ઓળખાવીશું। તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે। એટલે ઉત્પાદનના આપણી પાસે ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। તો આ ચાર સાધનોની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ નફાને ધ્યાનમાં રાખીને નફાના આધારે તેની ફાળવણી કરવામાં આવે છે। તેમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે। એટલે ઉત્પાદનના સાધનોના જેટલા પણ નિર્ણયો લેવામાં આવે છે તો તે સાથે ઘણા બધા નિર્ણયોમાં સૌથી કેન્દ્ર સ્થાને હોય તો તે નફો। એટલે નફાને કેન્દ્રમાં રાખીને, નફાને વચ્ચે રાખીને જ બાકીના નિર્ણયો લેવામાં આવતા હોય છે। સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે। તે જેટલા પણ ઉદ્યોગ સાહસિકો છે કે જે નવા નવા ઉદ્યોગોમાં પોતાની મૂડીરોકાણ કરવા ઈચ્છે છે, તો તેઓ એવા ધંધામાં મૂડીરોકાણ કરશે કે જ્યાંથી તમને વધુમાં વધુ નફો પ્રાપ્ત થતો હોય। તો આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે। તેમાં બજાર તંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિઓની ભૂમિકા હોતી નથી, એટલે કે એ સરકારની કોઈ ભૂમિકા રહેશે નહીં। તેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે કે આ રાજ્ય કોઈ હસ્તક્ષેપ એટલે કે કોઈ દખલઅંદાજી કે દખલગીરી કરશે નહીં, તેથી આને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખાવીશું। બજાર પદ્ધતિના હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ મહત્વ આપવું પડે છે। આ પ્રક્રિયાને કારણે નવા નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ પણ શોધાય છે। એટલે મુક્ત અર્થતંત્ર હોવાથી સરકારનું કોઈ નીતિ નિયમ કે કોઈ હસ્તક્ષેપ ન હોવાથી અહીંયા અર્થતંત્ર મુક્તપણે કામ કરી શકે છે, તેથી તેઓ નવું નવું સંશોધન શોધશે અને નવી નવી ટેકનોલોજીઓને શોધશે, પરિણામે મહત્તમ ઉત્પાદન થઈ શકે છે જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે। આમ આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે। યુએસએ, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ કર્યો છે। એટલે જે આ દેશો છે તેનો વિકાસ થઈ ચૂક્યો છે, એટલે આર્થિક વિકાસ ઘણો સારો છે, તો તેના બજાર પદ્ધતિના આધારે તેઓનો વિકાસ થયો છે। આગળનો પ્રશ્ન જોઈએ, દસમો પ્રશ્ન, બજાર પદ્ધતિના લક્ષણો। હવે જે આ બજાર પદ્ધતિ ભણી ગયા તેના લક્ષણો કયા કયા હોઈ શકે, કે કયા કયા એવા તત્વો છે જેના આધારે આપણે તેની ઓળખાણ બજાર પદ્ધતિ છે તેવી રીતે કાઢી શકીએ, તો તેનો જવાબ ચકાસીએ। બજાર પદ્ધતિના બજાર તંત્રના મૂડીવાદના લક્ષણો નીચે પ્રમાણે છે।
પહેલું તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે એ જેટલા પણ ઉત્પાદનની સાધનો છે તેની માલિકી ખાનગી વ્યક્તિની હશે બરાબર છે બીજું તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવશે હવે જે ખાનગી વ્યક્તિ પાસે પોતાની માલિકી છે ઉત્પાદનના સાધનોની તે સાધનો ફાળવશે પરંતુ નફાને ધ્યાનમાં રાખીને કારણ કે અહીંયા તેની માલિકી પોતાની છે અને કોઈ પણ ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થા ચાલતી હોય ધંધો ચાલતો હોય તો તેનો ઉદ્દેશ નફો મેળવવાનો જ હોય છે તેમ આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે કે જેટલા પણ આર્થિક નિર્ણયો લેવાશે તેના ભાવતંત્રને લઈ ધ્યાનમાં લઈને કરાશે તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો કરાય છે આગળ વધીએ તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તક મળે છે કારણ કે અહીંયા વ્યક્તિની ખાનગી માલિકી હોવાથી આવા અનેક ગણા આવા આપણને ધંધાકીય એકમો જોવા મળે છે મુક્ત બજાર તંત્રની અંદર તો ગ્રાહકોને જે વસ્તુ ખરીદવી છે તે વસ્તુની પસંદગી માટે ઘણા બધા વિકલ્પો તેની પાસે ઉપલબ્ધ હોય છે એટલે તેને વિપુલ તક મળે છે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી અહીં સરકાર હસ્તક્ષેપ કરશે નહીં તેથી આ પદ્ધતિને આપણે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખાવીશું ચાલો આગળ વધીએ આપણા 11મા પ્રશ્ન પર બજાર પદ્ધતિના લાભ જણાવો તો બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદના લાભ નીચે પ્રમાણે છે હવે બજાર પદ્ધતિ અપનાવવાથી આપણને કયા કયા લાભો થશે તેનો અભ્યાસ મેળવીએ બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે તેમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે હવે બજાર તંત્ર એટલે કે બજાર પદ્ધતિ અપનાવવાથી વ્યક્તિ આર્થિક રીતે તે સ્વતંત્ર જળવાઈ શકે છે તેનું અને ઉત્પાદનના સાધનો છે તો તેનો તે મહત્તમ એટલે કે સૌથી વધુમાં વધુ અને કાર્યક્ષમ એટલે બગાડ વગરનો ઉપયોગ કરી શકે છે જેટલા પણ સાધનો તેની પાસે ઉપલબ્ધ છે તે દરેકે દરેક સાધનોનો મહત્તમ ઉપયોગ તે કરી શકે છે નિયોજકોની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે હવે જે અહીંયા નિયોજકો છે એટલે કે જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરનાર વ્યક્તિ છે તેની નફાવૃત્તિ એટલે કે તે નફો કમાય છે તેના કારણે વિપુલ પ્રમાણમાં એટલે કે ઘણા મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેમાં અર્થતંત્રમાં સતત નવા નવા સંશોધનો થતા રહે છે જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે આપણા દેશની અંદર નવી નવી ટેકનોલોજી શોધાય નવા નવા સંશોધનો થાય એટલે કે આપણા દેશનો વિકાસ થશે એટલે નવા નવા સંશોધનો નવી નવી પદ્ધતિઓ નવા નવા ટેકનોલોજીનું સંશોધન થવાથી તેની શોધખોળ થવાથી આપણા દેશનો વિકાસ થશે તેમાં હરીફાઈનું તત્વ હોવાથી ચીજ વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે આ મુદ્દો પણ યાદ રાખજો કે હરીફાઈનું તત્વ છે એકને જોઈને બીજો પોતાની ગુણવત્તા ઊંચી લાવવા માટે પ્રયત્ન કરે છે હરીફાઈ કરે છે ધંધાકીય એકમો તેથી તેઓ ગુણવત્તા વધારેમાં વધારે સારી રાખવાનો પ્રયત્ન કરશે અને જો કોઈ ધંધાકીય એકમની ગુણવત્તા ખરાબ હશે વસ્તુની તો તે ધંધાકીય એકમ હરીફાઈમાંથી બહાર નીકળી જશે અને તે ખોટના તબક્કે જશે તેથી નફો કમાવવા માટે તેણે પોતાની વસ્તુની ગુણવત્તા ઊંચી રાખવી પડે છે અને આવી હરીફાઈ થવાથી આ હરીફાઈનો લાભ ગ્રાહકને મળે છે કારણ કે હરીફાઈ થવાથી ગ્રાહકને વસ્તુ ઊંચી ગુણવત્તાવાળી ઓછી કિંમતે પ્રાપ્ત થાય છે લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય છે તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે બજાર પદ્ધતિ આવવાથી આપણા ઘણા અર્થતંત્રની આપણા અર્થતંત્રની અંદર ઘણા બધા લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે અને તેમાં પણ સુધારો તેઓ લાવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક આપણો અહીં પૂરો થાય છે આજના પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ન ભૂલશો વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ થેન્ક યુ